गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जय अंबे। जय अंबे ग्रुप ऑफ स्कूलनी यूट्यूब चैनल पर तमारू हार्दिक स्वागत छे। तो बेटा, आज आपणे चर्चा करवानी छे एकम नंबर 11 पी विभागना तत्वोनी, बराबर छे। चलो तो पहला तो पी विभागना तत्वों कोने कहेवामां आवे छे एनी आपणे चर्चा करिए। तो बेटा, आपणे त्रीजा चैप्टरमां आवर्त कोष्टक विषे भणी गया। एमा आपणे जोयुं तो आ प्रकारनुं आवर्त कोष्टक हतुं के एनी अंदर आपणे जोयेलुं के आवर्त कोष्टकमां टोटल चार विभागो होय छे, एस पी डी अने एफ विभाग। एमां आ जे विभाग छे जे तमने समूह नंबर 13 थी लईने समूह नंबर 18 सुधी देखाय छे, एटले के 13मो समूह, 14मो समूह, 15मो समूह, 16मो समूह, 17मो समूह ने 18मो समूह। इट मीन्स आवर्त कोष्टकनी अंदर जे जमणी बाजु आवेला समूहो छे, जेम के आखो आवर्त कोष्टक तमे जो तो आपणे जोई शकीए छीए, बराबर। तो आवर्त कोष्टकमां जे जमणी बाजुना समूहो छे आ समूहो, बराबर, 13 થી લઈને 18 સમૂહ સુધીના દરેક તત્વોને પી વિભાગના તત્વો કહેવામાં આવે છે, બરાબર, જેની અંદર તમે જોઈ શકો છો। તો આવર્ત કોષ્ટકમાં અલગ અલગ રંગો દ્વારા દરેક તત્વોની પ્રકૃતિ દર્શાવવામાં આવેલી છે। જેમ કે સફેદ કલરની અંદર જે દર્શાવેલું સફેદ રંગમાં તે બધા ધાતુ તત્વો છે, બરાબર, ને બ્લેક કલરમાં જે તત્વો દર્શાવેલા છે આ જે છે તમને દેખાય છે એ આ બધા તત્વો અર્ધધાતુ તત્વો છે, અને જે આ રાખોડી રંગમાં દેખાય છે આ બધા અધાતુ તત્વો છે। અને પી વિભાગના તત્વોની બેટા એક ખાસ વાત છે, તમે ધ્યાનથી જોવો તો પી વિભાગના તત્વોમાં બધા જ પ્રકારના તત્વોનું મિશ્રણ છે। તમે જોવો તો પી વિભાગમાં ધાતુ તત્વો પણ છે, આ જો એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, બરાબર, ટીન છે, પછી પોલોનિયમ, આ બધા જે તત્વો છે એ બધા ધાતુ તત્વો છે। આ સિવાય અર્ધધાતુઓનો પણ સમાવેશ થાય છે, જેમ કે ગેલિયમ, સોરી, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, બરાબર, એસ્ટેસ્ટાઇન, આ તમે જોઈ શકો છો આ બધા અર્ધધાતુ તત્વો છે। જ્યારે ઉપરના જે તત્વો છે જેમ કે બોરોન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરિન વગેરે વગેરે, આ બધા તમે જો તો અધાતુ તત્વો છે। એનો મતલબ કે પી વિભાગના તત્વોમાં દરેક પ્રકૃતિ ધરાવતા તત્વો, એને કે અધાતુ તત્વો, અર્ધધાતુ તત્વો અને ધાતુ તત્વો હાજર હોય છે। આવી લાક્ષણિકતા બીજા કોઈ સમૂહમાં જોવા નથી મળતી। તમે જોવો તો ડી વિભાગને આપણે, તમને ખબર હશે તો સમૂહ નંબર 3 થી સમૂહ નંબર 12 આ જે ભાગ છે આવર્ત કોષ્ટકનો, આ ભાગને આપણે શું કહીએ છીએ, ડી વિભાગ। તમે ડી વિભાગમાં જોવો દરેક તત્વો ધાતુ તત્વો છે, બરાબર છે। તે જ રીતે સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 આ જે છે બે સમૂહ, બરાબર, હાઇડ્રોજન ન આવે, હાઇડ્રોજન કોઈ પણ સમૂહમાં આવતો નથી, બરાબર, એટલે કે હજી હાઇડ્રોજનનું સ્થાન નિશ્ચિત નથી, એ તમે હાઇડ્રોજન ચેપ્ટરમાં ભણી ગયા હશો, બરાબર છે। એટલે આ જે આવર્ત કોષ્ટકનો જે પહેલો અને બીજો સમૂહ છે આને આપણને ખબર છે, આને આપણે એસ વિભાગ કહીએ છીએ। તો આ એસ વિભાગના તત્વોમાં તમે જો તો બધા જ ધાતુ તત્વો છે, બરાબર। નીચે તમને બે શ્રેણી આપેલી છે, લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટિનોઇડ શ્રેણી, આ બંને શ્રેણીને આપણે એફ વિભાગ કહીએ છીએ। તો તમે ધ્યાનથી જો તો એફ વિભાગમાં દરેક તત્વો કેવા તત્વો છે બેટા, ધાતુ તત્વો છે। ઇટ મીન્સ ખાલી પી વિભાગમાં જ તમને એવી ખાસ લાક્ષણિકતા જોવા મળે કે પી વિભાગની અંદર ધાતુ તત્વો, અર્ધધાતુ તત્વો અને અધાતુ તત્વો એમ બધા જ પ્રકારના તત્વોનો સમાવેશ થાય છે। તો આ ચેપ્ટરમાં આપણે ચર્ચા કરવાની છે ખાલી પી વિભાગની, બરાબર, ખાલી સમૂહ નંબર 13 થી સમૂહ નંબર 18 એમાં બેટા બે ભાગ છે, બરાબર। આ ચેપ્ટરમાં આપણે ખાલી ચર્ચા કરવાની છે સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 14ની, બાકીના જે સમૂહો છે જેમ કે 15, 16, 17 ને 18, બરાબર, આ આપણે ધોરણ 12માં તમે શીખીશો, બરાબર। એટલે આ ચેપ્ટરમાં ફક્ત ને ફક્ત આપણે પી વિભાગના તત્વો, એમાં પણ કયા કયા તત્વો, 13માં સમૂહના અને 14માં સમૂહના તત્વોની શું વાત કરવાની છે બેટા, ચર્ચા કરવાની છે। ચાલો, તો આ વાત તો બેઝિક માહિતી પી વિભાગના તત્વોની કે ભાઈ આને પી વિભાગના તત્વો કહીએ છીએ। ચાલો હવે એને વ્યાખ્યાયિત કરીએ, તો તમે જોઈ શકો છો નોટ્સ મેં બનાવેલી છે, બરાબર, આ નોટ્સને આપણે કાળજીપૂર્વક ધ્યાનથી વાંચવાની છે, તમારી નોટબુકમાં નોટ્સને લખવાની છે, બરાબર છે। ચાલો, તો પહેલાં તો આપણે જસ્ટ ઇન્ટ્રોડક્શનની વાત કરીએ પ્રસ્તાવના। તો સૌથી પહેલાં પી વિભાગના તત્વોને વ્યાખ્યાયિત કરીએ, તો પી વિભાગના તત્વોની વ્યાખ્યા આપું છે તો શું લખવામાં આવે કે જે તત્વનો અંતિમ ઇલેક્ટ્રોન પી કક્ષામાં પ્રવેશ કરતો હોય તેને પી વિભાગના તત્વો કહેવાય, બરાબર છે। તમે દાખલા તરીકે કોઈ પણ પી વિભાગનું તત્વ ઉઠાવો,
બરાબર ને એની તમે ઇલેક્ટ્રોન રચના બનાવો તો તમને એમ દેખાશે કે તમે જે છેલ્લો એટલે કે અંતિમ જે ઇલેક્ટ્રોન છે, છેલ્લો ઇલેક્ટ્રોન છે એને તમારે કઈ કક્ષકમાં ભરવાનો હોય બેટા? તો એને તમારે પી કક્ષકમાં ભરવાનો. એટલે તમે શું કહે છે બેટા એને? પી વિભાગના તત્વો. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે દાખલા તરીકે મારે નાઇટ્રોજન તત્વની વાત કરું છું. મને ખબર છે નાઇટ્રોજન પી વિભાગમાં છે, બરાબર છે? આપણને ખબર છે કે નાઇટ્રોજન કયા વિભાગમાં છે બેટા? પી વિભાગમાં છે. ને આપણને ખબર છે 7મા નંબર પર આવે તો એનો મતલબ એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો કે 7. જો એની ઇલેક્ટ્રોન રચના બનાવવામાં આવે તો આપણે લખી શકીએ 1s2, 2s2, 4 થયા ને 2p3, કેટલા થઈ ગયા? 7. એનો મતલબ જે અંતિમ ઇલેક્ટ્રોન છે, આ ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયા, એ કઈ કક્ષકમાં દાખલ થાય છે બેટા? તો આપણે કહી શકીએ 2p કક્ષકમાં દાખલ થાય. એનો મતલબ કઈ કક્ષકમાં દાખલ થયો? પી કક્ષકમાં. આને માટે જ નાઇટ્રોજનને કયો વિભાગનું તત્વ કહેવામાં આવે છે બેટા? પી વિભાગનું તત્વ કહેવામાં આવે છે, બરાબર છે? તો આ તો એને વ્યાખ્યાયિત કરેલું છે કે પી વિભાગના તત્વ કોને કહેવામાં આવે? કે જે તત્વોનો અંતિમ ઇલેક્ટ્રોન પી કક્ષકમાં પ્રવેશ કરતો હોય તેવા તત્વો. હમણાં આપણે આવર્ત કોષ્ટકમાં જોયું એ પ્રમાણે કે આવર્ત કોષ્ટકમાં પી વિભાગમાં સમૂહ નંબર 13 થી સમૂહ નંબર 18 એમ કુલ 6 સમૂહોનો સમાવેશ થાય છે. ઓકે, તો આપણે લાસ્ટમાં વાત કરી એ પ્રમાણે કે પી વિભાગની વાત કરીએ તો પી વિભાગમાં કેટલા સમૂહોનો સમાવેશ થાય? તો 6 સમૂહો. કયા કયા? સમૂહ નંબર 13, સમૂહ નંબર 14, સમૂહ નંબર 15, સમૂહ નંબર 16, સમૂહ નંબર 17 અને સમૂહ નંબર 18. ઓકે, 13મો સમૂહ, 14મો સમૂહ, 15મો સમૂહ, 16મો સમૂહ, 17મો સમૂહ અને 18મો સમૂહ, એમ કુલ કેટલા સમૂહોનો સમાવેશ થાય છે? 6. દરેક સમૂહોના નામ આવડવા જોઈએ. 13મા સમૂહને કહેવાય બોરોન સમૂહ, 14મા સમૂહને કહેવાય કાર્બન સમૂહ, 15મા સમૂહને કહેવાય નાઇટ્રોજન સમૂહ, 16મો સમૂહ ઓક્સિજન સમૂહ, સમૂહ નંબર 17 એટલે કે ફ્લોરિન સમૂહ અને સમૂહ નંબર 18 એને કહેવામાં આવે હિલિયમ સમૂહ. આ સિવાય અન્ય એના જે ઉપયોગી નામો છે એ પણ યાદ રાખવાના છે, જેમ કે 16મા સમૂહને ચાલ્કોજન કહેવામાં આવે છે, 17મા સમૂહને હેલોજન સમૂહ કહેવામાં આવે છે અને 18મા સમૂહને ઉમદા વાયુ સમૂહો કહેવામાં આવે છે. ચલો આગળની વાત કરીએ તો પી વિભાગના તત્વોના સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના NH2 NP126 હોય છે. ઓકે, તો બેટા યાદ રાખવાનું છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. પૂછી શકાય કે પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું હોય બાહ્યતમ કક્ષાની? તો NH2 NP126 પણ હિલિયમ સિવાય, કેમ કે આપણને ખબર છે કે હિલિયમનો જે પરમાણુ ક્રમાંક છે એ 2 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય 1s2. ને જે આ સૂત્રને શું કહેવાય, આ સૂત્ર પ્રમાણે નથી તમે જોવ તો, બરાબર છે? એટલે આપણે કહી શકીએ કે હિલિયમ સિવાયના દરેક પી વિભાગના જેટલા પણ તત્વો છે એની જો ઇલેક્ટ્રોન રચના બનાવવામાં આવે તો એની જે બાહ્યતમ કક્ષાની સંયોજકતા કોષ એટલે કે એની જે બાહ્યતમ કક્ષા છે એની જે ઇલેક્ટ્રોન રચના થાય એ રચના થાય NH2 NP126. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, ઇલેક્ટ્રોન રચનાની ભિન્નતાને કારણે પી વિભાગના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોમાં પણ ભિન્નતા જોવા મળે છે, જે આપણે આખા ચેપ્ટરમાં એ જ ચર્ચા કરવાની છે, બરાબર? તમે જોશો કે દરેક તત્વોની ખાસ લાક્ષણિકતા હોય છે એ તમને પણ ખબર છે. જેમ કે આપણે કોઈ પણ એક સમૂહ લઈએ કે ભાઈ 13મો સમૂહ, તો 13મા સમૂહના જે અમુક ગુણધર્મો હશે, જેની લાક્ષણિકતાઓ હશે, ચાહે ભૌતિક ગુણધર્મો હોય અથવા તો રાસાયણિક ગુણધર્મો હોય, તો દરેક ગુણધર્મો એના અન્ય સમૂહ કરતાં જુદા હોય છે. દરેક સમૂહના પોતાની અલગ અલગ લાક્ષણિકતા હોય છે, બરાબર છે? ને આ પાછળનું કારણ છે એની ઇલેક્ટ્રોન રચનામાં ભિન્નતા, બરાબર? નેક્સ્ટ પોઈન્ટ, પી વિભાગના તત્વોની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા, દાખલા તરીકે આ પ્રકારના પ્રશ્નો બેટા તમને કામ આવે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં, કે ભાઈ તમને કોઈ પણ તત્વની મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ તો કેટલી હોઈ શકે બેટા? તો બેટા હંમેશા એટલું યાદ રાખવાનું, કોઈ પણ તત્વની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર હોય, બરાબર? દાખલા તરીકે હું એક ઉદાહરણ તરીકે સમજાવું કે ભાઈ દાખલા તરીકે મારી પાસે બોરોન તત્વ છે, તો મારે નક્કી કરવું છે કે ભાઈ બોરોનની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય બેટા? તો સિમ્પલ છે, બોરોનની ઇલેક્ટ્રોન રચના બનાવો. આપણને ખબર છે બોરોન 5 નંબર પર આવે છે, એનો મતલબ આપણે 5 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે. તો ગોઠવણી કઈ રીતે થશે? 1s2, 2s2, 2p1.
તમે ધ્યાનથી જો તો આપણે બીજી કક્ષાને બાહ્યતમ કક્ષા કહીએ, 2s2p આ બંને કઈ કક્ષા છે? બાહ્યતમ કક્ષામાં છે, કક્ષકો છે, પણ કઈ કક્ષામાં આવેલી છે? બાહ્યતમ કક્ષામાં. ને જો બાહ્યતમ કક્ષાની ચર્ચા કરીએ તો એમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? જો એસમાં 2 ઇલેક્ટ્રોન, પીમાં 1 ઇલેક્ટ્રોન, એટલે કુલ થઈને 3 ઇલેક્ટ્રોન છે. એટલે આપણે કહી શકીએ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે બેટા? 3. 3 સંખ્યા હોવાથી જેની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા હશે એ +3 હશે, બરાબર છે. આ રીતે આપણે પી વિભાગના કોઈ પણ તત્વની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા નક્કી કરી શકીએ છીએ કે ભાઈ કયું તત્વ મહત્તમ કેટલી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે, બરાબર. તે જ પ્રમાણે અન્ય સમૂહોની વાત કરો તો 13માં સમૂહનો +3 થાય, તેવી જ રીતે 15માં સમૂહનો કોઈ પણ તત્વ હોય તો એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +5 હોય. સેમ રૂલ, દાખલા તરીકે 15માં સમૂહનું કોઈ પણ તત્વ લઈ લો, એની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા ગણશો તો એ 5 આવશે, બરાબર છે. આથી એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય બેટા? +5. તે જ રીતે 14માં સમૂહની +4, 16માં સમૂહની +6 અને 17માં સમૂહની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય બેટા? +7. આ માહિતી પૂછી શકે બેટા MCQ અથવા ટૂંક પ્રશ્નોમાં કે ભાઈ 17માં સમૂહની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા જણાવો, તો એ કેટલી આવશે બેટા? +7. ચલો આ તો મહત્તમની વાત થઈ, હવે આપણે ન્યૂનતમની વાત કરીએ કે ભાઈ ઓછામાં ઓછી કેટલી થાય, તો વધુમાં વધુ કરી. ઓકે, તો પી વિભાગના તત્વોની જે ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા છે એ થશે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા -8. એટલે આપણે જે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી અને એમાંથી 8 માઇનસ કરી નાખવાના. જેમ કે ઓક્સિજન તત્વથી ઉદાહરણ સમજાવું છું તમને. હવે દાખલા તરીકે મને પૂછે કે ભાઈ ઓક્સિજન તત્વની ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય બેટા, તો શું કરવાનું બેટા? તો એની રચના બનાવવાની. રચના જોઈ લો, આપણને ખબર છે ઓક્સિજન નંબર 8 પર આવે, એટલા માટે ઓક્સિજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 8. તો જો 8 ઇલેક્ટ્રોનને ગોઠવવામાં આવે તો ગોઠવણી કઈ પ્રકારની હશે? 1s2, 2s2, 2p4. હવે જો બાહ્યતમ કક્ષાની વાત કરીએ તો 2s કક્ષક અને 2p કક્ષક આ બંને બાહ્યતમ કક્ષામાં હાજર છે, બીજી કક્ષામાં, બરાબર છે. એટલે બાહ્યતમ કક્ષામાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? તો એસમાં 2, p માં 4, એટલે કુલ 6 ઇલેક્ટ્રોનની સંખ્યા. આથી આપણે કહી શકીએ કે ઓક્સિજન પરમાણુમાં બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે. તો ન્યૂનતમ કેટલી હશે બેટા? તો ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા 6 - 8. આપણા નિયમ પ્રમાણે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એમાંથી -8 કરી નાખવાના. એટલે 6 માંથી 8 માઇનસ કરો એટલે કેટલો જવાબ આવે બેટા? -2. એનો મતલબ ઓક્સિજનની ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા પૂછે કે ઓક્સિજનની મિનિમમ ઓક્સિડેશન અવસ્થા કેટલી, તો કેટલો જવાબ આવશે બેટા? તો -2. ઓકે, તો આ પ્રકારના પ્રશ્નો બેટા આપણને પૂછાય તો આવડવા જોઈએ, બરાબર છે. ફોર એક્ઝામ્પલ, એક પ્રશ્ન હું તમને પ્રશ્ન સ્વરૂપે લખું. પ્રશ્ન પૂછી શકાય કે સલ્ફરની ન્યૂનતમ અને મહત્તમ ઓક્સિડેશન અવસ્થા જણાવો. દાખલા તરીકે આપણા પેપરમાં 1 માર્કનો પ્રશ્ન છે કે ભાઈ સલ્ફરની ન્યૂનતમ અને મહત્તમ, બેટા ઓ અવસ્થાનો મતલબ થાય ઓક્સિડેશન અવસ્થા, બરાબર. મેં એને ટૂંક સ્વરૂપ યુઝ કરેલું છે. ચલો, તો આપણને ખબર છે સલ્ફર કયા નંબર પર આવે બેટા? તો સલ્ફર આવે નંબર 16 પર. એનો મતલબ 16 ઇલેક્ટ્રોન ગોઠવવાના. તો ગોઠવણી કરીએ તો આપણને પણ ખબર છે 1s2, 2s2, 2p6, 3s2, 3p4, બરાબર. 2 ને 2 4, ને 6 10, ને 2 12 ને 4 16. ઓકે, જો મને બાહ્યતમ કક્ષાની વાત કરે તો આ ત્રીજી કક્ષા બાહ્યતમ કક્ષા થઈ ગઈ, 3s3p. આ જે કક્ષકો છે એ કઈ કક્ષામાં છે બેટા? બાહ્યતમ કક્ષા. ચલો, તો આપણે ઇલેક્ટ્રોન ગણીએ તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો એસમાં 2, p માં 4, એટલે 2 વત્તા 4, ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 6. તો આપણા નિયમ પ્રમાણે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા પૂછે, મહત્તમ ઓક્સિડેશન અવસ્થા એ કેટલી હતી? બરાબર બાહ્યતમ કક્ષાના, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા જે કેટલી છે બેટા? 6. એટલે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ બેટા? +6. અને પૂછે ન્યૂનતમ, ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ તો એનું સૂત્ર શું હતું બેટા? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા -8. તો કેટલો જવાબ આવશે બેટા? બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 6 - 8 કરો એટલે કે -2. એટલે કહી શકાય સલ્ફરની મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય બેટા? તો +6. અને મિનિમમ ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય બેટા?
તો માઇનસ ટુ. ઓકે, તો આ પ્રકારના કોઈ પણ પ્રશ્નો આપણે આ કોન્સેપ્ટથી સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, તો આ પ્રકારના નાના નાના પ્રશ્નો આપણને એક્ઝામમાં પૂછાઈ શકે છે. ઓકે, તો આ તો વાત થઈ આપણે પી વિભાગના કોઈ પણ તત્વોની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા તેમજ ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થાની. ચલો આગળ વધીએ. તો તમે જોઈ શકો છો આ જે કોષ્ટક છે એમાં દરેક તત્વની ઓક્સિડેશન અવસ્થા આપેલી છે, એટલે સમૂહ પ્રમાણે આપેલી છે. જેમ કે સમૂહ નંબર 13ની વાત કરો તો સમૂહ નંબર 13ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કે શું થઈ યાદ રાખવાની છે. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું બરાબર. આપણને ખબર છે કે આપણે હમણાં સ્ટાર્ટિંગમાં ભણી ગયા કે પી વિભાગના તત્વોની બાહ્યતમ કક્ષા એટલે કે સંયોજકતા કોષની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું હતી, તો NH2 NP126 બરાબર છે. એ તો આખા પી વિભાગની હતી. હવે બધા જ સમૂહોની ચર્ચા કરીએ તો સમૂહ પ્રમાણે પણ આપણને યાદ રાખવું, યાદ હોવું જોઈએ કે ભાઈ 13માં સમૂહની વાત કરીએ તો 13માં સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થશે, NH2 NP1. 14માં સમૂહની NH2 NP2. 15માં સમૂહની NH2 NP3. 16માં સમૂહની NH2 NP4. 17માં સમૂહની NH2 NP5 અને 18માં સમૂહની NH2 NP6 બરાબર છે. સોરી, યાદ રાખવા માટે તમે યાદ રાખી શકો છો 13મો સમૂહ એટલે P1 P2 P3 P4 P5 ને P6. યાદ રાખવા માટે આપણે આવી રીતે યાદ રાખીશું બેટા. 13મો સમૂહ એટલે P1 સમૂહ, આ બેટા આપણે મગજમાં ફેરવ્યા કરવાનું, વારંવાર આ ઉચ્ચારણ કર્યા રાખવાનું. ગમે ત્યારે પણ તમને કોઈ સમૂહ વિશે વાંચતા હો એટલે તમને ડાયરેક્ટ ખબર હોય કે 15મો સમૂહ એટલે P3 સમૂહ. એનાથી શું આપણા મગજને આદત પડશે અને આપણે સારી રીતે બધી બેઝિક વસ્તુઓ સમજી શકીએ બરાબર છે. 16મો સમૂહ એટલે P4 સમૂહ બરાબર, એ રીતે. ઓકે, તો આ બધામાં જો બાહ્યતમ કક્ષા જ લખેલી છે તો જો 2 અને 1 3 એટલે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +3, 14માં સમૂહની +4, 15માં સમૂહની +5, 16માં સમૂહની +6, 17માં સમૂહની +7 અને 18માં સમૂહની બેટા +6 આવશે. એ બી ખાલી ઝેનોનમાં જ જોવા મળે બરાબર છે. અહીંયા આપણે લખેલું છે મહત્તમ અને બીજી અન્ય ઓક્સિડેશન અવસ્થાઓ પણ દરેકમાં લખેલી છે બરાબર છે. આની પણ આપણે ડિટેલમાં બીજી વાર ચર્ચા કરીશું, અત્યારે ખાલી યાદ રાખવા પૂરતું આપણે કોષ્ટક જોઈ લઈએ છીએ. 13માં સમૂહની +3 ઓક્સિડેશન અવસ્થા તો હોય જ, એની સિવાય અન્ય અવસ્થામાં શું આવશે બેટા, +1 અવસ્થા. તો જે 14માં સમૂહમાં +4 અવસ્થા, +2 અવસ્થા અને -2 અવસ્થા. 15માં સમૂહમાં રહેલા તત્વોની સંભવિત ઓક્સિડેશન અવસ્થા કઈ કઈ, તો +5, +3 અને -3. 16માં સમૂહની પૂછે તો સંભવિત ઓક્સિડેશન અવસ્થા +6, +4, +2, -2. 17માં સમૂહની પૂછે તો +7, +5, +3, +1 અને -1. તે જ રીતે 18માં સમૂહની જે સંભવિત ઓક્સિડેશન અવસ્થા છે એ છે +6, +4 અને +2, જે સામાન્ય રીતે ઝેનોનમાં જોવા મળે છે. ઓકે, તો આ કોષ્ટક છે એમાં તમને આ બાબત થોડી યાદ રાખવાની છે. ઓકે, ને આમ બી આપણે કોઈ પણ સમૂહ ચાલુ કરશું એટલે એની ઓક્સિડેશન અવસ્થા પર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું પર્સનલી કે દરેક તત્વ કઈ કઈ ઓક્સિડેશન અવસ્થામાં હોઈ શકે. આ તો આખા ગ્રુપની વાત કરેલી છે બરાબર. આ સિવાય દરેક તત્વ અન્ય આની સિવાય બીજી જુદી જુદી અવસ્થા પણ દર્શાવી શકે. જેમ કે તમને ખબર હોય તો ઓક્સિજન છે એ 16માં સમૂહનું તત્વ છે બરાબર છે. તમે જો આવર્ત કોષ્ટક ધ્યાનથી જો તો તમને ખબર પડે છે ઓક્સિજન છે કયા સમૂહનું તત્વ છે બેટા, 16માં સમૂહનું તત્વ છે બરાબર. આયરો ઓક્સિજન કયા સમૂહમાં આવે બેટા, 16માં સમૂહમાં. તો ઓક્સિજનની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા -2 પણ હોય, -1 પણ હોય, -1/2 પણ હોય બરાબર, -1/3 પણ હોય, અથવા તો એ +1 અવસ્થામાં પણ અસ્તિત્વ ધરાવતો હોય, +2 અવસ્થામાં પણ અસ્તિત્વ ધરાવતો હોય. એનો મતલબ ઓક્સિજનની ઘણી બધી પ્રકારની ઓક્સિડેશન અવસ્થા હોઈ શકે, જે તમે જો અમુક અવસ્થા આ લિસ્ટમાં તમને ચર્ચા નહીં કરેલી હોય બરાબર. જેમ કે તમે વાત કરો તો જો 16માં સમૂહની ઓક્સિડેશન અવસ્થા +6, +4, +2 ને -2 જ આપેલી છે. એટલે કહેવાનો મતલબ છે આ જસ્ટ ગ્રુપ એનાલિસિસ છે કે ભાઈ આખા સમૂહને જો આપણે અનુવર્તીને વાત કરીએ તો આખા સમૂહને અનુવર્તીને એની આટલી આટલી ઓક્સિડેશન અવસ્થા સંભવ હોય બરાબર. એનો મતલબ એમ નથી કે ખાલી આટલી જ ઓક્સિડેશન અવસ્થા હોય, પછી તમે પર્સનલી અથવા ઇન્ડિવિજ્યુઅલી બરાબર છે કોઈ ઓક્સિડેશન અવસ્થાની વાત કરો તો એ પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ જુદી જુદી પણ હોઈ શકે છે. ઓકે, એ આપણે ડિટેલમાં જ્યારે કોઈ સમૂહની ચર્ચા કરશું
ત્યારે એમાં આપણે ટોપિકની ખાસ ચર્ચા કરીશું. ચલો ખાસ નોંધજો, તો આ વસ્તુ યાદ રાખવાની છે કે પી વિભાગના તત્વોમાં ભારે તત્વો માટે ઓક્સિડેશન અવસ્થા તેની સમૂહની ઓક્સિડેશન અવસ્થા કરતાં 2 એકમ ઓછી હોય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે એક નવો શબ્દ તમારા મગજમાં આવ્યો, ભારે તત્વો. બરાબર, હવે ભારે તત્વોનો મતલબ શું બેટા? ભારે એટલે તમને ખબર પડે વજનવાળા, એટલે કે જે તત્વોનો પરમાણુ ભાર વધારે હોય એને આપણે શું કહીએ બેટા? ભારે તત્વો. એટલે ખાસ કરીને જે આવર્ત કોષ્ટકમાં નીચેના ભાગમાં આવતા હોય એને બધાને ભારે તત્વો કહેવાય. જેમ કે તમે વાત કરો બરાબર આવર્ત કોષ્ટક પ્રમાણે, તો જો દાખલા તરીકે 15મસોમાં સૌથી નીચે કોણ આવે છે? તો બિસ્મથ. બરાબર, એટલે મતલબ જે નીચેના જે ભાગના તત્વો છે કે જે લેડ છે, ટીઆઈ છે, બીઆઈ છે, પોલોનિયમ છે, આ બધા તત્વોને ભારે તત્વો કહેવામાં આવે. એટલે કે જેનો પરમાણુ ભાર કેવો હોય બેટા? મહત્તમ હોય તેના પોતાના સમૂહમાં. કે ભાઈ 15મા સમૂહનો સૌથી ભારે તત્વ કયું? તો બિસ્મથ, જેનો પરમાણુ ભાર લખેલો છે 208. જ્યારે નાઇટ્રોજનનો કેટલો છે પરમાણુ ભાર? 14 જ છે. બરાબર, એટલે ભારે તત્વનો મિનિંગ એમ થાય કે જે તે સમૂહમાં જે સૌથી નીચે હોય, સૌથી બોટમમાં હોય, જેનો પરમાણુ ભાર વધારે હોય તેવા તત્વોને શું કહેવામાં આવે છે બેટા? ભારે તત્વો કહેવામાં આવે છે. તો આને મગજમાં રાખવું બેટા, યાદ રાખવું વગેરે. તો શું લખે છે ફરી વાર જોઈએ આપણે એની નોંધ. તો એમ કહે છે બેટા કે ભારે તત્વો માટે ઓક્સિડેશન અવસ્થા તે સમૂહની ઓક્સિડેશન અવસ્થા કરતાં 2 એકમ જેટલી ઓછી હોય છે. આ એક ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે. જેમ કે હું તમને વાત કરું બિસ્મથની જ આપણે વાત કરીએ, આપણને ખબર છે બિસ્મથ છે એ આપણે હમણાં જોયું પ્રમાણે સમૂહ નંબર 15મા આવે. બરાબર, ને સમૂહ નંબર 15ની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +5 છે. તો આ નિયમ શું કહે છે બેટા? કે તે સમૂહની જે ઓક્સિડેશન અવસ્થા એની કરતાં 2 એકમ ઓછી હોય છે, એટલે 5માંથી 2 એકમ ઓછા કરો એટલે 3 આવે, એટલે કે બિસ્મથની જે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા હશે +3 હશે. ઇટ મીન્સ બિસ્મથની +5 ઓક્સિડેશન અવસ્થા ઓછી સ્થાયી હોય. બરાબર છે, ખાલી BIF5 એક એવું સંયોજન છે, BIF5, ઓકે, BIF5માં ખાલી તમને જોવા મળે કે જેમાં બિસ્મથ છે એ +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. બાકી આની સિવાય બીજા કોઈ તત્વોમાં બિસ્મથ +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકતો નથી. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે જે ભારે તત્વો હોય એ લોકો એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા એ જે સમૂહ છે એ સમૂહની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કરતાં 2 એકમ ઓછી અવસ્થા ધરાવતા હોય. નેક્સ્ટ પોઈન્ટ, પી વિભાગમાં ધાતુ તત્વો, અધાતુ તત્વો તેમજ અર્ધધાતુ તત્વોનો સમાવેશ થાય છે. એ તો હમણાં આપણે આવર્ત કોષ્ટકમાં જોયું કે ભાઈ ખાલી પી જ વિભાગમાં એવી લાક્ષણિકતા છે કે ફક્ત પી વિભાગ જ એવો વિભાગ છે કે જેની અંદર શું હોય છે કે ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વો એવા બધા જ પ્રકારના તત્વોનો સમાવેશ થાય છે. ચલો હવે 2 મહત્વના પોઈન્ટો યાદ રાખવાના છે. ઉપરથી નીચે તરફ જતાં ધાતવીય લક્ષણમાં વધારો જોવા મળે છે, જ્યારે ડાબીથી જમણી તરફ જતાં અધાતવીય લક્ષણમાં વધારો જોવા મળે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, યાદ રાખવાની છે. આની પરથી આપણે બીજી ઘણી બધી ગુણધર્મોની ચર્ચા કરવાની છે. ઓકે, એટલે આ તમારે છેક ધોરણ 12 સુધી કામ આવશે. બરાબર છે, કે ધાતવીય લક્ષણ અને અધાતવીય લક્ષણ આવર્ત કોષ્ટકમાં કઈ રીતે બદલાતું હોય. બરાબર છે, તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે જેમ તમે ઉપરથી નીચે તરફ જાઓ તેમ તેમ ધાતવીય લક્ષણમાં વધારો જોવા મળે. એનો મતલબ જો હું આવર્ત કોષ્ટકની વાત કરું અને ઉપરથી નીચે તરફ જાઓ, દાખલા કે હું 15મા સમૂહને ટાર્ગેટ બનાવું છું. બરાબર, તમે કોઈ પણ સમૂહને બનાવી શકો, બધા માટે નિયમ સમાન છે. કે ભાઈ 15મા સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ એટલો મતલબ કે નાઇટ્રોજનથી ફોસ્ફરસ, ફોસ્ફરસથી આર્સેનિક, આર્સેનિકથી એન્ટીમની અને એન્ટીમનીથી બિસ્મથ. તો જેમ તમે ઉપરથી નીચે જાઓ એમ ધાતવીય લક્ષણમાં વધારો જોવા મળે. એટલે નાઇટ્રોજન કરતાં ફોસ્ફરસમાં ધાતવીય લક્ષણ વધારે હોય, ફોસ્ફરસ કરતાં આર્સેનિકમાં ધાતવીય લક્ષણ વધારે હોય, આર્સેનિક કરતાં એન્ટીમનીમાં ધાતવીય લક્ષણ વધારે હોય અને એન્ટીમની કરતાં બિસ્મથમાં ધાતવીય લક્ષણ વધારે હોય છે. ઓકે, એટલે મેં એક એક્ઝામ્પલ માટે એક ક્રમ લખેલો છે, તો તમે જોઈ શકો છો કે સમૂહ નંબરના 15ના તત્વો માટે જે ધાતવીય લક્ષણનો ક્રમ છે એ છે નાઇટ્રોજન કરતાં ફોસ્ફરસની વધારે, ફોસ્ફરસ કરતાં આર્સેનિક વધારે, આર્સેનિક કરતાં એન્ટીમની વધારે અને એન્ટીમની કરતાં બિસ્મથ વધારે. તે જ રીતે બીજો ક્રમ શું આપણે સાબિત કરેલો કે ડાબીથી જમણી તરફ જતાં અધાતવીય લક્ષણ વધે છે. એટલે હવે આપણે જવાનું છે આ ડાબીથી જમણી તરફ. એટલે આ રીતે મેં ઊંધું રાખેલું છે. બરાબર, આ ડાબીથી જમણી તરફ થયું, આવર્ત કોષ્ટક છે. બરાબર, આમ સીધું કરી નાખો. બરાબર, દાખલા તરીકે આવર્ત કોષ્ટક છે તો આ ડાબી બાજુ કહેવાય ને આમ જેમ જતા જઈએ
એમ કયા બાજુ આવી જાય બેટા? જમણી બાજુ. તો તમે જો ત્રીજા આવર્તની ચર્ચા કરો, જો આપણે ત્રીજા આવર્તની ચર્ચા કરીએ તો બીજા આવર્તની ચર્ચા કરીએ ચાલો. તો બીજા આવર્તમાં જો સૌથી ડાબી બાજુ લિથિયમ છે, પછી જમણી બાજુ બેરેલિયમ, એની જમણી બાજુ બોરોન, એની જમણી બાજુ કાર્બન, એની જમણી બાજુ નાઇટ્રોજન, એની જમણી બાજુ ઓક્સિજન, એની કરતાં જમણી બાજુ ફ્લોરિન. તો જેમ તમે ડાબીથી જમણી તરફ જશો એટલે લિથિયમથી દોડતા દોડતા ક્યાં જવાનું છે આપણે? ફ્લોરિન તરફ. તેમ તેમ એનું અધાત્વીય લક્ષણ વધશે, વધારો થશે. એનો મતલબ લિથિયમ કરતાં બેરેલિયમમાં અધાત્વીય લક્ષણ વધારે હશે, બેરેલિયમ કરતાં બોરોનમાં વધારે હશે, બોરોન કરતાં વધારે કાર્બન, કાર્બન કરતાં વધારે ધાત્વીય લક્ષણ નાઇટ્રોજન, નાઇટ્રોજન કરતાં વધારે ઓક્સિજન, અને ફ્લોરિનમાં સૌથી વધારે હશે બીજા સમૂહમાં. નિષ્ક્રિય વાયુની ચર્ચા નથી કરતો હું, એને અપવાદ સ્વરૂપે આપણે અલગ રાખી શકીએ, બરાબર છે? એટલે લિથિયમથી ફ્લોરિન તરફ દોડતા એટલે કે ડાબીથી જમણી તરફ જતા અધાત્વીય ગુણધર્મોમાં વધારો જોવા મળે છે. તો જો ક્રમ લખેલો છે મેં, ઉદાહરણ તરીકે બીજા આવર્ત બેના તત્વો માટે ધાત્વીય ગુણ, તો લિથિયમ સૌથી વધારે, એની કરતાં વધારે લિથિયમ સૌથી ઓછું, એની કરતાં વધારે બેરેલિયમ, એની કરતાં વધારે અધાત્વીય લક્ષણ બોરોન, બોરોન કરતાં વધારે કાર્બન, કાર્બન કરતાં વધારે નાઇટ્રોજન, નાઇટ્રોજન કરતાં વધારે ઓક્સિજન, અને સૌથી વધારે ફ્લોરિન, બરાબર. સામાન્ય રીતે અધાતુ તત્વો તત્વો કરતાં ધાતુ તત્વો વધુ ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને ઊંચી વિદ્યુત ઊર્ણતા ધરાવે છે. તો શું કહે છે બેટા? અધાતુ તત્વો છે તે ધાતુ તત્વો કરતાં ઊંચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે અને ઊંચી વિદ્યુત ઊર્ણતા ધરાવે છે. આથી ધાતુ તત્વો ધન આયન બનાવે અને અધાતુ તત્વો ઋણ આયન બનાવે છે. ઓકે, વિદ્યુત ઊર્ણતાનો મતલબ શું થાય બેટા? ઇલેક્ટ્રોન ખેંચવો, ઇલેક્ટ્રોન પોતાના પ્રત્યે આકર્ષણ કરવાની ક્ષમતા, એનો મતલબ ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની ક્ષમતા થઈ ને. તો ઇનડાયરેક્ટલી આ ક્ષમતા શેમાં વધારે હોય? અધાતુમાં. જો તમે વિચારો, આપણે નાના હતા ત્યારે ભણતા કે ધાતુ તત્વો કોને કહેવામાં આવે, તો આપણે ભણતા કે જે તત્વો ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવતું, એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવતું હોય, એટલે એને શું કહીએ આપણે? ધાતુ તત્વ. અને જે તત્વ ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની વૃત્તિ ધરાવતું હોય તેને આપણે શું કહીએ બેટા? અધાતુ તત્વ. તો તે જ રીતે એ જ વસ્તુ છે બેટા, કે જ્યારે કોઈ પણ ધાતુ હોય એ હંમેશા ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવે, ને જે અધાતુ છે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. એટલે જો તમે ઉદાહરણમાં કે લિથિયમ છે એ ઇલેક્ટ્રોન દાન કરે છે એક, બરાબર, ને ઓક્સિજન છે એ બે ઇલેક્ટ્રોન મેળવે છે, એનો મતલબ લિથિયમ છે એ ધન આયન બનાવે, ઓક્સિજન છે એ ઋણ આયન બનાવે. કેમ? આપણને ખબર છે બેટા કે જે ઇલેક્ટ્રોન દાન કરે એટલે ધન આયન બને, ને જે ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણ આયન બને. ઓકે, ચલો લાસ્ટ પોઈન્ટ જોઈ લઈએ. હવે ધાતુ તત્વો અને અધાતુ તત્વો દ્વારા બનતા સંયોજનો સામાન્ય રીતે આયનીય હોય છે બેટા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખવું, બરાબર છે? જ્યારે તમે એક ધાતુને એક અધાતુને ભેગી કરો, બરાબર છે, એના દ્વારા તત્વ જે બને, જે સંયોજન બને એ હંમેશા આયનીય હોય છે. આયનીય એટલે કે આયનિક બંધથી બનેલું હોય છે. તમે નાના ધોરણમાં ભણી ગયા કે આયનિક બંધ અને સહસંયોજક બંધ બે પ્રકારના બંધ હોય, બરાબર? તો જો સોડિયમ અને ક્લોરિન વચ્ચે બંધ હશે એ આયનીય હશે, પોટેશિયમ ક્લોરિન મેગ્નેશિયમ ઓક્સિજન. કેમ કે જો આમાં બધામાં એક ધાતુ છે ને એક અધાતુ છે, સોડિયમ ધાતુ, ક્લોરિન અધાતુ, પોટેશિયમ ધાતુ, ક્લોરિન અધાતુ, મેગ્નેશિયમ ધાતુ, ઓક્સિજન અધાતુ, બરાબર ને? આનું કારણ છે વિદ્યુત ઋણતામાં મોટો તફાવત, આ બંનેની વિદ્યુત ઋણતામાં વધારે તફાવત હોવાથી. ઓકે, ચલ મિત્રો, તો આજ માટે આટલું જ રાખીએ, વધુ નેક્સ્ટ અંકે. જય અંબે.